રાજકોટ વાલી મંડળ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મનપા કમિશનરને આવેદન પાઠવી વાલી મંડળના પ્રમુખ અને સભ્ય મનપા કચેરીની બહાર બેસી મનપા તંત્ર વિરુદ્ધ ધરણા કર્યા, કારણ કે ઘણા સમયથી ફાયર સાધન ન ધરાવનારા શાળા પર મનપા તંત્રની કોઈ જ કાર્યવાહી નથી થઈ અને આ કારણે ભયની સ્થિતિ યથાવત છે. આ સાથે ફી નિર્ધારણ કમિટીની નબળી કામગીરીના લીધે વાલીઓએ ફીની રકમ પરત નથી લાવી, સાથે 28 શાળા પર જે કાર્યવાહી કરવાની હતી એવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. મારી બહુ 2-3 મહિના પહેલાની માગણી છે કે સુરતમાં બનાવ બન્યો, આજનો એવો બનાવ રાજકોટમાં ન બને એના માટે અમે કોર્પોરેશન, કલેક્ટર અને ડીઓને રજૂઆત કરેલી છે કે જે તે સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનો નથી અને મંજૂરી આપવામાં આવેલ નથી, મંજૂરી લીધેલ નથી લોકોએ, એવા જે ડોમ છે ડોમ ઉતારી લેવામાં આવે, સીલ કરવામાં આવે અને એની સામે ખાસ પગલાં લઈને હડતું કરવામાં આવે, એવી જૂની માગણી છતાં આ લોકો કાંઈ એક્શન લેતા નથી.